રાજકોટની સોની બજવારમાં નકલી સોનું આપી અસલી સોનું લઈ જતી ગેંગનો પર્દાફાશ ભક્તિનગર પોલીસે કર્યો છે, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને આરોપી કોન્સ્ટેબલનો પુત્ર છે અને અન્ય ત્રણ સાથે મળી વેપારીઓને છેતરવા ગેંગ બનાવી હતી. તેમાં ઝડપાયેલો આરોપી સોની વેપારીના શોરૂમમાં આવ્યો હતો અને છેતરપિંડી આચરી હતી, જે શોરૂમના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આ ગેંગ રાજકોટની સોની બજારમાં નકલી સોનું આપી અસલી સોનું લઈ જતી હતી. ભક્તિનગર પોલીસે કોઠારિયા રોડ પરથી લકીરાજસિંહ જગતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તેમણે પોલીસને કબૂલાત આપતા જણાવ્યું હતું કે સમગ્ર છેતરપિંડીમાં મારી સાથે જૂનાગઢના અર્જુન ત્રિવેદી, વિજય આહિર અને રાજકોટનો બંટી મકવાણા સામેલ છે. અમે રાજકોટના ચાર વેપારીઓ સાથે આ રીતની છેતરપિંડી આચરી છે. રાજકોટમાંથી વેપારીઓ પાસેથી સસ્તા ભાવે નકલી સોનું વેચી અસલી સોનું પડાવવામાં આવતું. આ સોનું જૂનાગઢ લઈ જવા અને ત્યાં 10 તુલાના મેટલ ઉપર 4-5 ગ્રામ સોનાનું કવર ચઢાવી સોનું તૈયાર કરવામાં આવતું. આ સોના પર હોલમાર્ક પણ લગાવવામાં આવતો હતો. ભક્તિનગર પોલીસે ઝડપી પાડેલ લકીરાજસિંહના પપ્પા જગતસિંહ જાડેજા ઉપલેટામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે ગેંગમાં સામેલ અન્ય ત્રણને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ભરત ભરેડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજકોટ.